નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના હાલચાલ જાણવા માટે તમારી સામે પ્રસ્તુત કરીએ છીએ ગુજરાત એક્સપ્રેસ. 16 સિવિલ અને 286 ખાનગી હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી. કોર્પોરેશને કહ્યું 15 દિવસમાં નહીં મેળવે તો દર્દીને દાખલ નહીં કરી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા શરૂ. કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને ભણતરની ચિંતા. નિયમોને આધીન પરીક્ષા અપાતા વિદ્યાર્થીઓએ કહ્યું પરીક્ષા લેવાય તે સારું થયું, વર્ષ બચી જશે. બુલેટ ટ્રેન સૌ પ્રથમ અમદાવાદથી વાપી સુધી દોડાવવાની વિચારણા. 2023 સુધીમાં મુંબઈ સુધી દોડતી કરવાનો ટાર્ગેટ. સાબરકાંઠા જિલ્લામાં પ્રોસેસિંગ બટાકાનું 60%, જ્યારે શાકભાજીના બટાકાનું 40% વાવેતર થયું. પોળોના પ્રાચીન મંદિરોની ક્લિનિકલ ટ્રીટમેન્ટથી સફાઈ. પુરાતત્વ ખાતા દ્વારા 1000થી વધુ રોપાઓનું પણ વાવેતર કરાયું. ખેડાના ઉદ્યોગપતિએ શાળાને 45 લાખનું દાન આપ્યું. ખેડામાં 6 દાયકા પહેલા અભ્યાસ કરતા શાળાનું ઋણ ચૂકવ્યું. રાજકોટની 61.9% મહિલાઓ રાત્રિ કર્ફ્યુથી અસહમત. પરિવારજન રાત્રે 9 વાગ્યા સુધીમાં ઘરે ન આવે તો 73.8% મહિલાઓ બેચેન થઈ જાય છે. વડોદરામાં મુથુટ ફાઇનાન્સની મોડી રાત્રે ચોરીનો પ્રયાસ. દિલ્હીમાં એલાર્મ વાગ્યું અને વડોદરાના 2000 લોકોનું રૂપિયા 20 કરોડનું સોનું બચી ગયું. મહેસાણા જિલ્લામાં હું વડનગરનો રિક્ષાવાળો, 1388 નંબર વાળો, લોકોની તરસ મફતમાં છીપાવવા માટે રિક્ષામાં 100 લીટરની ટાંકી ફિટ કરાવી. ઓરિસ્સાથી સુરત આવવા નીકળેલી પૂરી સુરત એક્સપ્રેસ ટ્રેન હાથી સાથે અથડાતા 6 પૈડા રેલવેની ટ્રેકથી ખરી પડ્યા, જાનહાની નહીં. રાજકોટના પાદરમાં સિંહોનો મુકામ. છેલ્લા 25 દિવસથી સરદાર રેન્જમાં સિંહ ત્રિપુટીના આંટા ફેરા. કાલે પડવલાની સીમમાં દેખાયા હતા. સિંહના આગમનથી ખેડૂતોમાં ખુશી સાથે ભયનો માહોલ. જીવનમાં એકલતા દૂર કરવા લગ્ન કરનાર અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈના 65 વર્ષીય વધુ હનીમૂનથી પરત ફરતા સત્કાર સમારોહ યોજાયો. શિક્ષકો માટે સારા સમાચાર. પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર. મહિલા શિક્ષકોની બદલીની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી. આ હતા આજના ગુજરાત એક્સપ્રેસ સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે કે તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.